નમસ્કાર બાળ મિત્રો, પાઠ એક, નાવડી ચાલી. એકવાર દેડકો, પિલ્લુ, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. ચાલો તરીએ કહીને દેડકો તો પાણીમાં કૂદી પડ્યો. પણ અમને તો તરતા નથી આવડતું, પીલી પિલ્લુ ઉંદર કીડી અને ભમરાએ કહ્યું. પિલ્લુ ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. પિલ્લુ ગયું અને ઝડપથી એક પાંદડું લઈને પાછું આવ્યું. ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો. તેમાં બધા કામમાં લાગી ગયા. તેમની નાવડી ચાલી નીકળી. દેડકાએ પાણીમાંથી માથી માથું બહાર કાઢ્યું. તે નાવડી સુધી પહોંચી શકવાનો નહોતો. બાળમિત્રો, અહીં ચિત્રો આપવા છે એ આમાં તો દેખાતા નથી પીડીએફ ફાઇલમાં, પણ એના આધારે તમારે વાર્તા છે એ પૂર્ણ કરવાની છે. જ્યાં જ્યાં લીટીઓ આપેલી છે ત્યાં તમારે ચિત્ર આધારે લખવાનું છે અને વાર્તા પૂર્ણ કરવાની છે. વાર્તાના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા તો નામ લખવાના છે. પાણીમાં કોણ કૂદી પડ્યું તો દેડકાભાઈ. તરતા કોને કોને આવડતું નહોતું તો એના નામ લખવાના છે. પીલું ઝડપથી શું લઈ આવ્યું તો કે પાંદડું લઈ આવ્યા. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું તો ઉંદરભાઈ છે, કાચલી લઈ આવ્યા. તો આવી રીતે પ્રશ્નના જવાબ આપવાના છે. બાળમિત્રો, વાક્યનો પ્રયોગ કરવાનો. દેડકો છે તો દેડકો પાણીમાં ડ્રાઉન ડ્રાઉન કરે છે. ચકલી તો ચકલી ડાળી પર ચીંચી કરે છે. ઉંદરભાઈ દરની અંદર ચૂંચું કરે છે. કબૂતર કૂવામાં ઘૂઘૂ કરે છે. ભમરાભાઈ ફૂલ પર બેસીને ગુંજન કરે છે. અને કાગડાભાઈ લીમડાના ઝાડ પર બેસીને કા કા કરે છે. તો આવી રીતે લખી શકાય છે. તમારી રૂમની અંદર બારીમાંથી શું દેખાય છે એનું વર્ણન કહો. અને નીચેનું ચિત્રનું અવલોકન કરવાનું છે. અહીંયા ચિત્ર દેખાતું નથી, પણ તમારી ચોપડીની અંદર એ ચિત્ર હશે એના આધારે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. અહીં તમને ખાલી જગ્યા આપેલી છે બાળમિત્રો. ખાલી જગ્યાની અંદર તમને કાઉન્સ ઉપરથી આપી દીધા છે. બોર્ડ, રાફડો, દર, માળો, વાળો, ઘર. તો પહેલી ખાલી જગ્યા, ઉંદરનું રહેઠાણ શું કહેવાય તો કે દર કહેવાય. વાઘ વરનું રહેઠાણ શું કહેવાય તો કે બોર્ડ કહેવાય. પંખી ઝાડ પર રહેવા બાંધે છે માળો. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે તે વાળો. માણસનું રહેઠાણ ઘર. સાપનું રહેઠાણ રાફડો. એવી જ રીતે પાછી કૌંસમાં શબ્દ પસંદ કરવાના છે. શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માસ, ફળ ને સંબંધ. દાખલા તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ શું છે તો માસ. સફરજન, દાડમ, કેરી એ શું છે તો ફળ. રાતો પીળો લાલ રંગ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એ ઋતુ છે. કાકા, ફુવા, માસી એ સંબંધ છે. દૂધી, કારેલા, ભીંડા એ શાકભાજી છે. મોર, પોપટ, કાબર એ પંખી છે. એવી જ રીતે ક અક્ષરથી શરૂ થતા હોય એવા ઘરની અંદરના પાંચ વસ્તુના નામ અને દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખવાનો છે. તો આવી રીતે તમે પણ સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ છે એ તમારી રીતે તૈયાર કરી શકો છો. ધન્યવાદ. જો મારી ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ અને લાઇક અવશ્ય કરજો.